બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં જમીન બાબતોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. વર્ષોથી પોતાનું ખેતર ધરાવતા ગામડાના ખેડૂતોની જમીન રાતોરાત બીજાના નામે થઈ જાય છે, જેને લઈ ગુજરાત સરકારે જમીન બાબતે નવા કાયદાનું ગઠન પણ કર્યું છે. ગામડાના ગરીબ અભણ ખેડૂતોને ભોળવી વિશ્વાસમાં લઈ ભૂમાફિયાઓએ હજારો એકર જમીન પચાવી પાડી છે, જેને લઈ અનેક મિલકત અને જમીનને લગતી ફરિયાદો ન્યાય માટે રાહ જોઈને બેઠી છે. જો કે આવો જ એક કિસ્સો ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામનો છે. છીંડીવાડી ગામમાં રહેતા ગરીબ અભણ ખેડૂત પરિવાર સાથે કંઈક એવું જ બન્યું છે. ખેડૂત પરિવારે પોતાના જીવનકાળ દરમિયાન સરકાર કચેરી કે કોર્ટનું નામ પણ નહોતું સાંભળ્યું. જો કે હવે પોતાના હકની જમીન મેળવવા માટે ખેડૂત પરિવાર ન્યાય માટે કચેરીના ધક્કે ચડ્યો છે. ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં રહેતા ખેડૂત પરિવારના પૂર્વજોએ વર્ષ 1997ના રોજ ખેતરની લેવેચ કરી હતી, એટલે કે ખેતરની અદલાબદલી કરી હતી. ઘરના વડીલોએ કરેલી જમીનના સોદા પર કાયમ રહી પરિવારને મળેલ જમીન પર તેઓ ખેતી કરતા હતા. જો કે વર્ષ 2015ના રોજ આવેલ પૂર હોનારતમાં જમીન ધોવાની સહાય બાબતે પોતાના કબજાવાળી જમીનના દસ્તાવેજો ધ્યાને આવ્યા હતા અને તે દસ્તાવેજોવાળી હજુ સુધી તેમના નામે નથી તેવી જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા, જેને લઈ વર્ષ 1997ના રોજ થયેલ દસ્તાવેજના આધારે પોતાના નામે જમીન કરાવવા માટે ખેડૂત પરિવાર ગ્રામજનોની મદદથી સરકારી કચેરી તેમજ કોર્ટ સુધી રજૂઆત કરી ન્યાયની માંગણી કરી રહ્યા છે. વર્ષ 1997ના રોજ થયેલ દસ્તાવેજના બંને જમીનના માલિકો હાલમાં હયાત નથી અને ખેતીની વારસાઈ જમીનમાં ગેરરીતિ થઈ હોવાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં મૃતક ચતુરીબેનનો પરિવાર અને મૃતક ખેમાભાઈના પરિવારના સભ્યો પોતાના વારસામાં મળેલી જમીનને લઈ ન્યાયની માંગણી કરી રહ્યા છે. સાહેબ, અમારે ધોરણની જમીન હતી, ધોરણ લેવું હતું એટલે ધોરણ આવ્યું એટલે અમે જમીન કાગળ કરાવ્યા છે, એટલે અમારી જમીન હતી, અમારે નામે નથી, અમારે અમને કોઈ મળ્યું ન એટલાથી અમને સાલું શું કે અમારે નામે સી જમીન નથી, એટલે તેમની જમીનની ગોજ કરી, એટલે જમીનની ગોજ કરી એટલે ધણી પાયા છે, એટલે ધણી અમને હોમશે તમચી આલી. અમારે મા બાપ હતા, ત્યારે અમારા મારો બાપ ગુજરી ગયા હતા, મારો કાકો મારી મા હતા, એટલે એના હાથે જમીન અમે કરાવી હતી, એટલે એને જમીન અડધી નો અમે કરાવી, અડધી નો અમે કરાવતા નહીં. હાલ અમે કહેવા દે એટલે અમને ગાલી તોડી નાખે, અમને ધમચી આવે કે ચે તમારી જમીન છે તમે આવો નીકળી દો બહાર. અમે ગોમના આજીવન સાથે વાત કરી છે એટલે અમારે હવે આ જમીનનો રસ્તો અમને વાવડ્યો છે. અમે હવે ગમે તે કરે સરકાર, તમે અમારું મા બાપ, તમે અમારી મદદમાં રહેતું, અમને જમીન મળવી જોવે, અમને નકે જમીન કોઈ કાલી હાલે એમાં નથી. અમે ગરીબ છે, અમે તો અમને કશું ઠા પડતો નથી અણી વાતમાં, તમે જે સરકાર કરશો એ જ અમારે થશે. ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામના ખેડૂત પરિવારે પોતાની જમીન પોતાના નામે કરવા માટે નવા કાયદા મુજબ ફરિયાદ પણ કરી છે. પરિવારના સભ્યનું નિધન થયા પછી જમીન વારસાઈને લઈ યોગ્ય માહિતી ના હોવાને કારણે આજે પોતાના કબજાવાળી જમીન પોતાના નામે નથી. ખેડૂત માટે જમીનમાં સમી હોય છે, જ્યારે છીંડીવાડી ગામના ખેડૂત પરિવારને હવે એ ડર સતાવી રહ્યો છે કે વર્ષોથી પોતાનો કબજો ધરાવતી જમીન કોઈ લઈ ના લે, તેને લઈ હવે સરકાર તરફથી યોગ્ય ન્યાય મળે, જમીન તેમના નામે થાય તેવી વિનંતી કરી રહ્યા છે. અમારે હોદા પેટાની જમીન હતી, અમે નાના ખેડૂત, મારા બાપુ મરી જાય એટલે ડાયરેક્ટ દવાને ભાઈએ અડધી જમીન અમને આલી, અડધી વેચી મારી બરોબર, એટલે અમે નાના ખેડૂત, અમને અમુક ખબર પડતી નથી એટલે રેતી સરકાર કરે ને આપણે માન્ય અમારે અમને મળવી જોઈએ જમીન. કેવી રીતે ખબર પડી કે તમારી જમીન વેચી? અમારે હવે ધોવાણ આવ્યું એટલે અમે ધોવાણના પૈસા બીજાને લેવા જાય એટલે ધોવાણ ના મળ્યું, એટલે અમે વ્યક્તિને નામે જમીન હતી એટલે અમને ધોવાણ ના મળ્યું, અમે વ્યક્તિ કહીને જાય એટલે કે મકાન કોઈ લેવા જેવા નથી. હાલ કબજો કેના ભાઈ? કબજો હાલ ડાયરેક્ટ અમે ભાવા બીજે નામે, પણ આમ કબજો હે રમેશ વાતા ને અમે હે, એમાંથી અડધી જમીન વેચી મારીએ પાલથી બીજાને, અમે ગરીબ માણસ છે, નાનો ખેડૂત, અમને અમે કોઈક માહિતી મળતી નથી, કોઈ ઠા પડતો નથી. કેમ તમારા નામે જમીન નથી એમ બદલી કરી? એટલે અમારે ખાલી એમ એન્ટ્રી ન પડી. શું કારણ બન્યું? પૈસા ડાયરેક્ટ એને ખવારીને લીધા રા, અમારે નામે હાલી ના હતા. અચ્છા, જે જમીન આટા પાટા કરી એ તમારા પિતા હયાત છે? હમણાં નથી ડાયરેક્ટ, કદાચ મારા હોદા પેટાની જમીન કરેલી હતી, એને પછી ડાયરેક્ટ પૂરો લીધો રહ્યો પથાડાવાળા બેંકનો, એટલે અમારે નોંધ પડવા નહીં જતો, હવે ડાયરેક્ટ અમે નોંધમાં પડવા હારી કાગળ જમીને ના લે, એને તો ભર્યો હશે પૂરો તો અમારે થશે નોમે.